दानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर्व पांचमो तरंग 48 में छेल्ले कथा लखे छे महाराज मान कुवानी अंदर संतो भक्तों ने जमाड़े छे जमाड़ता जमाड़ता महाराज हेत एटला माटे करे छे के भगवाननु वचन मनाय भगवान ने दरेक ने अक्षरधाम में लई जवा छे माटे हेत करे छे आवु स्वामी लखे छे पछीथी स्वामी ए पण लख्युं के विवेकी जे छे ने भगवान अने संत एकरूप लागे छे अने जेने कुसंग छे एने एना जेवा ठग होय ए भगवानना संत अने भक्त लागे छे अने ए लोको एवा ज देवताओने ने एवा शास्त्रोने मानता होय छे आवी बधी वातो मानकुवानी अंदर महाराज संतो भक्तोने जमाडता जमाडता करे छे આગળ લખે છે પૂર્વ પાંચમું તરંગ 49 શ્રી હરિ સંત જેવાય કે આઈ બેઠે હિંડોર સબાબઈ હરિજન સંત કી પૂરજન આયે ઓર સબાબઈ હરિજન સંત કી પૂરજન આયે ઓર पूर्जन को हरि कहत है रुचि कहो अब तोर रुचि बिन कब हो न रुचत है ऐसो है जीव को दोर ऐसो है जीव को दोर मानकुआ गाम में श्री हरि संतों ने जमाड़ीन उतारे आवे हिंडोड़े बैठा સંતો અને હરિભક્તોની સભા થઈ જમાડીને પોઢે પ્રભુ નહીં વાસુદેવ હરે પછી સ્વામિનારાયણ હરે સંતો અને હરિભક્તોની સભા થઈ ત્યારે માનકુવા ગામના બીજા મનુષ્યો પણ આવ્યા ગામમાંથી આવેલા લોકોને શ્રી હરિએ કહ્યું અત્યારે ઊંચી શેમાં છે તે કહો જીવનો એવો સ્વભાવ છે કે જેમાં પોતાની રુચિ ન હોય તે ગમતું નથી મહારાજ હરિભક્તોને સંતોને તો સામાં રુચિ હોય ભગવાન ભજવામાં રુચિ હોય એને તો ભગવાનની કથા કરો તોય રાજી કીર્તન કરો તોય રાજી ભગવાન એની હામાં મૌન વ્રત રાખીને બેઠે રહે તોય રાજી પણ હવે આ બીજા ગામના જે આવી ગયા છે ભૂલથી આવી ગયેલા મહારાજ કે તમારી રુચિ હામાં છે બોલો કાંઈ ડાયરો જમાવો છે કીર્તનો ગાવા છે કે કંઈક ઇતિહાસ મહાભારતની કથાઓ સાંભળવી છે તમારી રુચિ શું છે કે રમવું છે કારણ કે રુચિ વિના મજા આવે નહીં સ્વામીએ કીધું એક રુચિના બે હોઈએ તો લાખ બરાબર છે અને એક લાખ ભેગા થયા હોય પણ રુચિ એ ખરખી ના હોય તો શું કરવાનું
આપણે અહીં કથા કરતા હોય ને તો નજરની સામે આમ ઓનલાઈન તો બહુ ભક્તો સાંભળતા હોય, પણ એ નજર સામે તો ક્યારેક એક ભગતે હોય, બે હોય દાદા, ક્યારેક ત્રણ હોય, ક્યારેક ચાર હોય, બરાબર ને? પણ એક રૂચિના હોય એટલે વાતો કરવી ગમે, પણ આખો મોટો મોટો આખો એવો સમાજ ભેગો થયો હોય અને એક લાખ માણસ ઓડિયન્સ તરીકે બેઠું હોય, પણ જેટલી મજા એક હરિભગત આગળ વાતો કરવાની આવે ને એટલી એમાં ના આવે. ચલો ગુજરાતમાં આપણને લઈ ગયા હોય, ચલો ગુજરાત, ચલો ભારત, ચલો યુએસએ, જે કોઈ એવા મોટા પ્રોગ્રામો હોય કે જેમાં ધાર્મિક લોકો પણ આવતા હોય અને ખાલી ફરવા માટે પણ માણસો આવતા હોય, જોવા માટે પણ કંઈ. હવે એવી જગ્યાએ આપણે વાતો કરવાની હોય ને તો થાક લાગે, થાક લાગે કે અહીં શું વાત કરવી. ત્યાં જે વાત કરવી હોય ને ગોખીને કરવી પડે, ત્યાં જે વાત કરવી હોય ને નક્કી કરીને કરવી પડે, અને જ્યાં એક રૂચિના બેઠા હોય ને ત્યાં વન વિચારે વાતું થાય, ત્યાં વિચાર ના કરવો પડે, ઓટોમેટિક અંદરથી સ્ફૂરી જાય. અને ઓલાની અંદર તમે જોઈને જ થાક લાગે કઈ વાત કરું તને ઉતરશે એમ, એ વિચારવું પડે. એટલે શ્રીજી મહારાજ કે તમારી રુચિ કહો, રુચિ વિના કોઈને કાંઈ ગમતું નથી. મેવા અનંત પ્રકારના છે, તેના સ્વાદ પણ અનંત પ્રકારના છે, અને જેનો ગણવાથી પાર આવતો નથી. કાજુનો સ્વાદ જુદો, બદામનો સ્વાદ જુદો, પિસ્તાનો સ્વાદ, સ્વાદ જ તમે જુઓ ને કયો સ્વાદ કેવો. સ્વાદના પ્રકાર કરવા બેસીએ તો અનંત પ્રકારના સ્વાદ થઈ જાય, પણ તેના સ્વાદ પણ અનંત પ્રકારના છે, જેનો ગણવાથી પાર આવતો નથી, અને દરેકને તેનાથી અધિક રુચિ સત્તામાં છે. ગમે એવા મેવા મીઠાઈ હોય એના કરતાં પણ વધારે રુચિ જીવને સામા છે, સત્તામાં છે. પદ, પ્રતિષ્ઠા અને સત્તા ત્રણથી જે બચે એ પરમાત્માને પામે. પદથી બચે, પ્રતિષ્ઠાથી બચે અને સત્તાથી બચે. જીવને જન્મો જન્મના ત્રણ જ રોગ લાગુ પડેલા છે. જીવ જન્મો જન્મ અનંત વખત જન્મ્યો ત્યારથી અનંત વખત કપાનો મરાયો હોય ને તો આ ત્રણ જ માટે છે, પદ માટે, પ્રતિષ્ઠા માટે અને સત્તા માટે. મારું કંઈક બરાબર ખુરશી હોવી જોઈએ મારી હરખી, મારી કંઈક નામના હોવી જોઈએ આ જગતની અંદર, અને મારા હાથમાં કંઈ પાવર હોવો જોઈએ. ત્રણ માટે જિંદગી ખલાસ કરી નાખી છે જન્મો જન્મથી. અને કેવી મોટી સત્તા હોય એને મળી. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, બહુ સરસ કડવું છે, યાદ રાખવા જેવું છે. કઈક વાર સત્ય લોક પામ્યો, કઈક વાર પામ્યો કૈલાસ. એક વાર નહીં, કઈક વાર. કઈક વાર ઇન્દ્ર પદવી પામ્યો, ઇન્દ્ર પદવી 33 કરોડ દેવતાઓ સલામ ભરે એવી પદવી પામ્યો. તોય નટડી વિષય સુખ આસ. કઈક વાર સત્યલોકને પામી ગયો, કઈક વાર કૈલાસને પામી ગયો, કઈક વાર ઇન્દ્ર પદવીને પામી ગયો, તો વિષય સુખની આશા ટળી નહીં. કઈક વાર સુરપુર પામ્યો, વિબુધ કન્યા વિમાન. કન્યાઓ મળી, વિમાનો મળ્યા, સ્વર્ગલોક મળ્યો. કઈક વાર ભૂમા ભૂપતિ થયો, આ પૃથ્વી પર ઘણી વખત રાજા થયો. પદે મળ્યું, પ્રતિષ્ઠાએ મળી ને સત્તાએ મળી, રાજા થયો એટલે. કઈક વાર ભૂમા ભૂપતિ થયો, કઈક વાર થયો ધનવાન. કેટલી વખત ધનવાન થયો એ. કઈક વાર સુર દાતાર થયો, ઘણી વખત સુરવીર થયો ત્યારે પણ એને પ્રતિષ્ઠા મળી જ હોય ને. દાતાર થયો હોય ત્યારે પણ એને પ્રતિષ્ઠા મળી જ હોય ને. લોકો કહે ને બહુ દાતાર વ્યક્તિ છે, દિલદાર વ્યક્તિ છે, દાતાર થયો. કઈક વાર પુરાણી પંડિત, કેટલી વાર પુરાણી થયો, પોથી પડ પડ મર ગયે પંડિત ભયાન કોઈ.
બહુ વાતો કરી, વ્યાસપીઠોના ભૂકા બોલાવી દીધા, વ્યાસપીઠોના ભૂકા બોલાવી દીધા, એટલી વાતો કરી પુરાણીન પંડિત થઈને. કઈક વાર પ્રશ્ન ઉત્તરથી કરી પોતાની જીત. કોઈક વાર તો એને પ્રશ્ન ઉત્તર એવા કર્યા કે પોતાની જીત કરી દીધી. હજાર પ્રશ્ન એક સાથે પૂછે તો હજારના એક સાથે જવાબ આપે આવો પ્રતિભાશાળી પણ આ જીવ થયેલો છે. નિષ્કુળન સ્વામી કહે છે, કઈક વાર ગુણી ગવૈયો થયો, કેટલું બધું થઈ ગયા, પછી આ ખુરશી આવીને બેઠા છે, દાદા ઇતના સબ હો ગયા. આગે, કઈક વાર ગુણી ગવૈયો થયો, આ રાગ તમને કેમનો બેહી જાય છે, નથી સંગીત શીખ્યા, નથી સારે ગામાં પધનિસાનું જ્ઞાન, નથી તાલનું જ્ઞાન, તોય પણ ધૂન ગમે તેવી ક્લાસિકલ આમથી આમ સંતો ગાય તોય તમે બધા ઝીલવા માંડો છો એવા ને એવા, જેનાથી ઝીલાઈ જાય છે. એ કારણ શું? કઈક વાર ગુણી ગવૈયો થયો પ્રેક્ટિસ છે ત્યારની. જ્ઞાની ધ્યાની કોવિદ ને કવિ, કઈક વાર જાન પ્રવીણ થયો, થયો અર્થ જાન તલ અનુભવી. શું થયું? આવી રીતે કઈક વાર આ બધું થયો છે, પ્રવીણ થયો છે, અર્થનો જાનતલ થયો છે, અનુભવી થયો છે, કોવિદ ને કવિ થયો છે. એમ અનેક વાર પામ્યો ભોમે વ્યોમે અવતાર ને, ભોમે ને વ્યોમે અવતાર ને પામ્યો છે કઈક વાર, પણ એક ન પામ્યો વૈરાગ્ય ને, ત્યારે શું પામ્યો જનસાર ને. બધુંય પામ્યો પણ વૈરાગ્ય ને ના પામ્યો. હવે સ્વામી એક કડી બહુ સરસ લખે છે, જેમ મોટા શેરના મોટલિયા ઉપાડે કાચ કે વળી કોયલા. કોલસા ઉપાડો, કાચના ટુકડા ઉપાડો, ખાતા ન ખવાય કાળપ થાય, કાચ ખવાય નહીં અને કોલસા ખવાય નહીં, ઉપરથી પકડો એટલે કાળા થાવ. એ કાળા ધોળા જાનો નથી ભલા, કાચના ટુકડા ધોળા અને કોલસા કાળા, પણ બેમાંથી એક કામના નહીં. એમ સ્વામી કહે છે, કદાચ કવિ થઈ ગયા, કોવિદ થઈ ગયા, પંડિત થઈ ગયા, પુરાણી થઈ ગયા, ધ્યાની થઈ ગયા, અને કદાચ ઇન્દ્ર પદવી પામે, આ બધું કાચના ટુકડા છે અને ઓલા કોલસા જેવું છે, પણ બધું હરખું જ છે, એકે ખવાય એવા નથી. મહારાજ કહે છે, જીવને બધાય કરતાં સત્તામાં બહુ મજા આવે. શામાં મજા આવે? સત્તામાં. સત્તાનો માલ ને સત્તાનો રસ એવો જીવે રાખી મૂક્યો છે. પાંચ જણ સલામ ભરતા હોય અને એ સત્તા આપણા હાથમાંથી લઈ લેવામાં આવે અને આપણે બીજા કોઈને સલામ ભરવાની થાય. ઇન્ડિયાની અંદર તમને ખબર છે ને કે પટ્ટાવાળો હોય, પટ્ટાવાળો સાહેબને પ્રિન્સિપાલ સાહેબ હોય સ્કૂલમાં, સલામ ભરતો હોય, રોજ ફાઇલો લઈને ફરતો હોય, પછી થોડું ઘણું કંઈક થોડો અભ્યાસ કરે, થોડો કોર્સ કરે, એટલે શિક્ષક તરીકેની ભરતી થઈ જાય અમુક કાસ્ટમાં હોય ત્યારે, અને પછી જતે દિવસ એવો આવે કે જે પ્રિન્સિપાલ એની પાસે રોજ ફાઇલો મગાવતો હતો, મગન આ લઈ આવી, છગન આ લઈ આવી, એ જે એની પાસે ફાઇલ મગાવતો હતો એ પટ્ટાવાળો ખુરશે બેસી ગયો હોય અને સાહેબ ફાઇલ લેવા લાઇનમાં ઊભા હોય. આવા તો કેટલા આશ્ચર્યો મેં જોયા છે. ચાકર ખુરશે બેસી ગયો અને સાહેબ ફાઇલ લઈને ઊભા થઈ ગયા. આપણે ત્યાં પેલી કાસ્ટનું બહુ ઊંચા નીચું ખરું ને, હમણાં વરી કે કાઢી નાખ્યું છે એવું સાંભળ્યું, પણ એ જે કારણથી હવે એ થયું, ઓલાને કેવી નાનપણ ઊભો હોય, કહો શું જતું રહ્યું? સત્તા જતી રહી. વ્યક્તિને સત્તા જતી રહે ને તો મૃત્યુ જેવું લાગે, મૃત્યુ જેવું લાગે. સત્તાનો બહુ રસ નથી આરો. સત્તા તો એક જ હારી, જીવ સત્તા રૂપે રહેવું, આત્મસત્તા રૂપે રહેવું, એના જેવી કોઈ સત્તા નથી. એ સત્તા કોઈ દી જાય એવી નથી.
દેહરૂપી સત્તાઓ જતી રહે એવી છે, આત્મારૂપી સત્તા ક્યારેય જતી નથી. આત્મસત્તારૂપે વર્તું, આત્મસત્તારૂપે એટલે આત્માની સત્તા. કઈ સત્તા છે? ઇન્દ્રિયોને અંતઃકરણ ઉપર સત્તા રાખવી. આ ઇન્દ્રિયોને અંતઃકરણ છે, આખું ગામ છે, આ આખું શરીર ગામ છે, અને આ બધી એની પ્રજા છે. એને કંટ્રોલમાં રાખીએ ને આપણું ગામ તો સાચવીએ, આપણે બીજું ગામ સાચવવા આલ્યા. આ ગામને સાચવવાનું છે. સત્તા તો રાખવાની, સત્તાનો રસ શા માટે છોડવો? પણ એવી ગાદી પકડવી કે જે ગાદી ઉપર કોઈ બીજો હરીફ આવે જ નહીં. અને એવી ગાદી છે આત્મસત્તા રૂપે વર્તું. એક જ ગાદી એવી છે કે જે ગાદીને પડાવવા કોઈ નહીં આવે. એક જ એવી છે, એ લાઈનની અંદર કોઈ કોમ્પિટિશનમાં ઊભો નથી. અને આ લોકની મોટપો માટે તો હજારો લોકો માથા કપાવવા ઊભા છે, હજારો લોકો એકાબીજાનું ખરાબ બોલીને ઊંધા પાડવા ઊભા છે, સત્તા માટે. જે સત્તામાંથી કશું જ લેવાનું નથી. ગમે એવો સત્તાવાળો હોય તો એક દિવસ રાખમાં જતો રહે છે. નજર સામે આપણે જોઈએ છે, નજર સામે કેવડી મોટી સત્તા હોય, જતા રહ્યા રાખ થઈ ગયા. તો આપણી સત્તા કદાચ 2-5-10 માણસ સલામ ભરે એવી સત્તા શું રહેવાની છે? કાંઈ રહેવાનું નથી. એના કરતાં આત્મસત્તારૂપ થઈ જઈએ. આત્મસત્તારૂપ એટલે કેવું? આત્માને કાંઈ જોઈએ જ નહીં. જે આત્મસત્તારૂપે રહે ને એને કાંઈ જોઈએ જ નહીં. એ એની મસ્તીમાં જેવો મસ્ત હોય ને, પોતાના આત્મા ને પરમાત્માની મસ્તીમાં મસ્ત હોય ને, એ સત્તામાં બીજી સત્તા એને તુચ્છ લાગે. બીજી સત્તા એને તુચ્છ લાગે. પેલા એક ફકીર પડ્યા હતા રસ્તામાં, અને રાજા ચાલ્યો જતો હતો. એટલે રાજાએ કીધું, રાજાની સવારી અટકી ગઈ, કારણ કે આ વચ્ચે ખરેખરો હૂતો હતો. એટલે પેલા કે, ભાઈ કોણ છે આ? કોના રસ્તામાં હૂતો છે? હટાવો એને. પેલા કે, ભાઈ બાદશાહની સવારી નીકળે છે, બાજુ પર હટી જાઓ. એ કે, બાદશાહ છે તો હું શહેનશાહ છું. કે પડ્યો પડ્યો, આ ધૂળમાં પડ્યો પડ્યો, ફાટેલા કપડાવાળો ફકીર એમ કહે છે હું શહેનશાહ છું. પેલા કે, ભાઈ થોડું બાજુ પર હટો, રાજાની સવારી નીકળી જાય, નહીં હટાય. કે હું શહેનશાહ છું, એ બાદશાહ હોય તો. બાદશાહને થયું કે આવો વરી કોણ શહેનશાહ છે? લાવો હેઠો ઉતરીને પૂછ્યું કે તમે શહેનશાહ કેમ? તો કે, રાજા તારે આટલા મોટા રાજ્યની તને ચિંતા છે, અને મને છે ને એક આટલી વસ્તુની પણ ચિંતા નથી. તું આવડો મોટો રાજા હોવા છતાં પણ તને ચિંતા છે, તને ભય છે કે મારું રાજ્ય કોઈ લૂંટી ના લે બાજુના રાજ્યવાળો. તું ભયમાં જીવે છે, હું તો નિર્ભય થઈને જીવું છું. તારી પાસે સંપત્તિ છે એ સાચવવાની તને ચિંતા છે, મારી પાસે તો મારી અલખ એ સંપત્તિ છે. તારી પાસે તારા મેલ સાચવવાની તને ચિંતા છે, અને મારી પાસે તો આ જમીન મારો પલંગ છે અને આકાશ મારું ઓઢણ્યું છે, મારે તો કોઈ ચિંતા જ નથી. એટલે તું પાછા છો, બાદશાહ છો, હું સહેનશાહ છું, એટલે હું કહું છું. એની આખી અદબ, એનો આખો રૂઆબ જુદો હોય. જેને આ લોકની સત્તાનો રસ છૂટી જાય ને, એ જ ભગવાનના સુખે સુખ્યો થઈ શકે. આ લોકમાં આટલી પણ આપણી સત્તા, સત્તાનો અર્થ થાય બીજાના હૃદયમાં આપણો પ્રભાવ પાડવાની ઈચ્છા, બીજાને આપણા પ્રભાવમાં વર્તાવવાની ઈચ્છા, આનું નામ છે સત્તા. સત્તાનો અર્થ ફક્ત પદ નથી થતો, સત્તાનો અર્થ થાય છે બીજાને પોતાને આધીન રાખવાની ઈચ્છા, આનું નામ સત્તા છે. અને એવો સત્તાનો રાગ જીવ પ્રાણી માત્રમાં ઓછા વધતા અંશે ક્યાંક ને ક્યાંક પડેલો જ હોય છે, પડેલો જ હોય છે. એને વિચારપૂર્વક જે ટાળે છે એને ટળે છે, વિચારપૂર્વક જે નથી ટાળતો એને વધે છે, એને વધે છે. આજે માની લો કે કોઈ મંદિર છે, અને મંદિરની અંદર ટ્રસ્ટીઓ હોય, 5 ટ્રસ્ટી હોય, 11 ટ્રસ્ટી હોય, 25 ટ્રસ્ટી હોય. એ ટ્રસ્ટી એટલે આમ તમે એને ઉપલબ્ધ દ્રષ્ટિએ જોવો તો ટ્રસ્ટી એટલે એને બધી સત્તા હોય. ચેક ઉપર સહીઓ કરે, ઓર્ડરો પર સહીઓ કરે, એની સહી વિના કામ ન થાય, અરજી કરવી હોય તેની સહી જોવે. તો ટ્રસ્ટીઓ પાસે શું છે? સત્તા છે. પણ ટ્રસ્ટી એ કોઈ સત્તા માટેનું પદ નથી. ટ્રસ્ટી એટલે તમામ હરિભક્તો જે કોઈ મંદિરમાં છે એનો પરમ સેવક. પરમ સેવક
પ્રધાનમંત્રી એનો અર્થ બહુ સરસ કર્યો છે ને પ્રધાનમંત્રીએ, પ્રધાન સેવક, એનો શું અર્થ કર્યો? પ્રધાન સેવક. ટ્રસ્ટી એટલે વિશ્વસ્ત, આટલા 1000 માણસોનો વિશ્વસ્ત વ્યક્તિ, એનું નામ ટ્રસ્ટી. પરંતુ તમે જોવો તો જાજા ભાગના ધાર્મિક સ્થાનોની અંદર બની બેઠેલા વિશ્વસ્ત માણસો આ ખરે એવું જ વિચારતા હોય છે કે આ મંદિર કે આ આધ્યાત્મિક સંપત્તિ એનો માલિક હું છું. માલિક નથી, ટ્રસ્ટી એ માલિક નથી, ટ્રસ્ટી એ વિશ્વસ્ત સેવક છે. બીજા કરતાં એને વધારે સહન કરવાનું, બીજા કરતાં એને વધારે પીવાનું, બીજા કરતાં વધારે એને જાગવાનું, બીજા કરતાં પહેલાં એને આવવાનું. કચ્છના મંદિરોમાં એવું છે, કચ્છના મંદિરોમાં જે આગેવાન હરિભક્તો ટ્રસ્ટી તરીકે મંદિરના હોય ને, એને આરતી થતાં પહેલાં આવવું પડે. સૌથી પહેલાં મંદિરમાં એને આવવાનું અને સૌથી છેલ્લા મંદિરમાંથી એને જવાનું. અને આવવાનું એટલે ખાલી ખુરશી નહીં તોડવાની, આવે એટલે એને કચરો વાળવાનો, મંદિરનો કચરો વાળે, સેવા કરે. એને જે ઓફિસનું કામકાજ હોય એ કરે, પણ એ સિવાય બાકી સેવા કરે. લાડુડીઓ પેક કરવા બેસી જાય, વિશ્વસ્ત થવું પડે. પણ મોટે ભાગે તમે જુઓ તો બધા ટ્રસ્ટી થવા ઝઘડા કરતા હોય. કારણ શું? કારણ એટલું જ છે કે ત્યાં જીવને એવું મનાનું છે કે ત્યાં સત્તા છે. ટ્રસ્ટી એ સત્તાનો વિષય નથી, ટ્રસ્ટી એ સેવાનો વિષય છે. પરંતુ જીવ પોતાના જન્મો જન્મના જે કંઈક વાર ઇન્દ્ર પદવી પામ્યો, એ જે પેલો રાગ જન્મેલો છે ને જન્મો જન્મનો, એ હજુ ગયો નથી. એટલે આ જન્મે સત્સંગમાં આવ્યા પછી પણ એને એ જ હાલે છે. તમે જુઓ ને મંદિરો પરોક્ષના જો, આપણા સત્સંગના જો, બીજા સત્સંગોના જો, પણ જ્યાં જ્યાં તમે જો ત્યાં થોડાક સમય પછી પ્રશ્ન, થોડાક સમય પ્રશ્ન. શાનો પ્રશ્ન છે? કારણ કે સેવકપણાનો અભાવ. સત્તા, અરે સત્તા તો એટલી એક એટલી બધી એટલી સૂક્ષ્મ છે કે એક રસોડું કરવાનું હોય અને રસોડાની અંદર તમે પ્રધાન આજે આમને બનાવ્યા હોય કે આજથી ભાઈ આ બે જણ જેમ કે એમ આપણે બધાએ કરવું, અને હવે 2 વર્ષ થયા એની બદલી કરીને બીજા બેને મૂકી દો, અને ઓલા બેન કોક આવે તમારે આ જે બીજા 20 જણ કામ કરતા હતા તમારી અંડરમાં એમ આવે તમારા 20ની ભેગા તમારે બેન રહેવાનું, અને આ બે જે હતા એની તમારી બેની જગ્યાએ આ બે રહેશે અને તમારી બેને આ 20ની ભેગા રહીને સેવા કરવાની. પછી જુઓ તમે ન્યા કંઈ જમીન વેચવાની છે? મંદિરમાં જ રસોડું કરવાનું, એમાં કાંઈ કોઈને રૂપિયા વેચવાના છે? કાંઈ નથી વેચવાનું. પણ એક વસ્તુ વેચવાનું થાય છે, સત્તા. પણ સત્તાની અંદર પણ શા માટે સત્તા? યસ, અત્યાર સુધી એવું કહેવાતું હતું કે આ 2 જણ રસોડું કરતા હતા, જોરદાર રસોડું થતું હતું. હવે આ 2 આવ્યા છે કરવા માટે, હવે અમારાથી જો સારું કરશે આ, અમારાથી સારું મેનેજમેન્ટ કરી દેશે આ, તો અમારું નામ ભૂસાઈ જશે. એટલે પછી એ શું કરશે કે ઓલા 2 આવ્યા હોય ને એને હક જ નહીં લેવા દે, હક જ ના લેવા દે એને. આજે તો કઢી ખાટી છે, આ ભજીયા તો કડક થઈ ગયા છે, આ મોહન થાટો ઢીલો કરી દીધો છે, આ ખીચડી તો મોઢામાં ગરે એવી નથી. કોઈ ના બોલતું હોય ને તો એ સામે જઈને કહેશે કેવું લાગે તમને, આપણે કઢી બનાવતા ત્યારે કેવી હતી કહો તો. અને જો એમાંય વરી જો કોક બોલી ગયું, 20 હોય ને એમાંથી 18માંથી 2 બોલી ગયા કે પહેલાં તમે સંભાળતા ને ત્યારે બહુ સારું હતું, તમે સાંજે 7 વાગે બોલાવતા હતા, આ તો 4 વાગે બોલાવે, તો ઓર મજા આવે. આ તમે દ્રષ્ટાંત દીધું એક રસોડાનું. આવું બધા ક્ષેત્રમાં તમે તમારે સમજી લેવાનું, બધી જ જગ્યાએ. જીવ પ્રાણી માત્ર આપણે બધાએ સત્સંગમાં આવ્યા પછી પણ હજુ આવી તુચ્છ બુદ્ધિથી જીવતા હોઈએ છીએ, જીવતા હોઈએ છીએ, ચાલતા હોઈએ છીએ. એટલા માટે શ્રીજી મહારાજ આપણું એનાલિસિસ કરીને અહીં આગળ કહે છે કે બધાએ સ્વાદ કરતાં સત્તાનો સ્વાદ જબરો આવે. જેના હાથમાં કૂંચી એની વાત ઊંચી, સત્તા છે. હવે ચાવી તો એક જ હોય, ચાવી એક હોય, બરાબર ને? બહુ કરો તો કોપી કરાવો તો 2 થાય, પછી કઈ 25 ચાવી તિજોરીની રખાય?
હાલે ખરું એ ના હાલે. હવે ચાવી ભાઈ ચાવી હોય, ચાવી આજે આપ ભાઈ રાખતા હોય કે ગલ્લાની ચાવી આમની પહેરે. હવે કાલે થયું ભાઈ હવે ચાવી બદલીને હવે આમની પાસે રાખો, સારું આ તો પ્રોબ્લેમ થઈ ગયો. સત્સંગમાં આવ્યા છે શા માટે? ભગવાન ભજવા, છેલ્લો જન્મ કરવા, એક ભગવાનની મૂર્તિને સિદ્ધ કરવા. ખરેખર વાસ્તવમાં સિદ્ધ શું થઈ ગયું? ચાવી, સત્તા, યશ, કીર્તિ. કેટલું ઊંધું થઈ જાય છે જુઓ તમે. અંતરદૃષ્ટિ જો ન હોય, આપણા આત્માને કોઈ જગાડવાવાળું ના હોય તો આવું જ થાય. મારે આવું થાય ને તમારે આવું થાય, આવું જ થાય. ભૂલા પડી જઈએ આપણે કલ્યાણના માર્ગમાં, ભૂલા પડી જઈએ. શું ફેર પડે છે, શું ફેર પડે છે? આમે જો એવું વિચારી રાખ્યું હોય, હારું હારું માથે ના હોય તો ઉપાધિ તો નહીં. રસોડું આપણે માથે મુખ્ય કર્યા હોય ને, આપણા માથે હોય તો આપણે મોટી ચિંતા હોય, બધાને ભેગા કેમ કરશું, ગેસ કેમ લાવશું, બોટલો કેમ લાવશું, બધાને પૂરી કરવા કેમ ભેગા કરશું, હોલ ઉપર કેમ પહોંચાડશું. પણ જેને નથી આપ્યું કંઈ, એને છે ઉપાધિ. કેટલા વાગે કથા છે? 5 વાગે હવા પાંચે આવી જઈશું. ખુરશે બેઠા, કથા પૂરી થઈ, હવે બધા ભક્તો પ્રસાદ લેવા માટે જશે. જવાનું લાઇનમાં, ડીશ લેવાની. કેમ છો ભાઈ, મજામાં? સારું છે. હા, ભજીયાત બહુ સરસ છે, શાક બહુ સરસ. જમ્યા? પેપર નેપકિનથી હાથ લૂછ્યો? પાણી બાણી પીધું? વળી મુખવાસ હોય તો મુખવાસ જમ્યા? બહુ સારું તમે સેવા કરો છો, હા, બહુ સરસ રસોઈ બનાવી, ગમી. પછી બહાર આમ હજુ કથા ચાલુ ના થયું અને બહાર ખુરશીઓ પડી હોય ને પવન ઠંડો વાયરો આવતો હોય ને આ ઝાડ નીચે લહેરથી બેહો. છે ઉપાધિ કંઈ? અને ઓલો જેને રસોડું સંભાળ્યું છે એને આમથી આમ, આમથી આમ, આમથી આમ, એ ડીશો ખૂટી ગઈ, આ ખૂટી ગયું, ઓલું લાવ્યું, ગાર્બેજ નાખો. આ રસોડાનું મેં દ્રષ્ટાંત દીધું, આવું બધે જ સમજી લેવાનું. આ પાવતી ફાળવાવાળા હોય, ઉત્સવ સમય હોય ને એમના માથે હોય, એને કેટલી ચિંતા, બધું હાચવવાનું, આ ગણવાનું, એક રૂપિયો આગો પાછો ના થાય, ખૂટે નહીં, આ પાવતી આપી, બધું જ ઉપાધિ ને. છેલ્લું જમવાનું, એ વરી વધ્યું તો વધ્યું, નહીં તો નહીં. હવે આ ઉપાધિ, સત્તા તો છે પણ સત્તા સામે કેટલું એ છે, બરાબર ને? પણ જેને નથી કાંઈ કરવાનું, 11 આપી દેવાના છે, 21 આપી દેવાના છે, 101 આપી દેવાના, લો ભાઈ પાવતી લાવો. એ ઓલા આપવાનું ભૂલી ગયા હોય તો આ 10 વખત માથે આવે, કેવો પાવતી પાવતી, એટલે ભાઈ કાલ આપીશ, આજે બીજી છું પાવતી. તો એને ચિંતા હોય કે હારું પાવતી બનવાની, ઘેર જાય તો એ રાતે પથારીમ થાય, કાલ પાવતી આપવાની છે. પણ જેને નથી ફાળવાની એને છે ચિંતા. પણ જીવને થાય શું, જીવને એમ થાય કે એક ભાઈ અહીં આવ્યા હતા આપણા મંદિરમાં, મને કે કંઈક સેવા હોય તો આપો. મેં કહું સેવા તો અહીં મંદિરમાં ઘણી હોય છે, 2 વર્ષ થઈ ગયા. એવું મંદિરમાં તમારે ગોતી લેવાની સેવા અને જે મુખ્ય કરતા હોય એને પૂછવાનું. એટલે પછી મેં કીધું તમને ફાવે શું? મને કહે કે ટેબલ ખુરશીવાળું ફાવે. અરે ટેબલ ખુરશીવાળી તો અઘરી છે રોજ મંદિરમાં સેવા. અને તોય તમને એક કામ કરો, રસોડાને ફાવે તો કે આ તમે મોકલ્યા રસોડામાં એક દી નીચે, ત્યાં આ લોકોએ પીરેસ્વામ વળગાડી દીધા એને. હવે પીરેસ્વામ મૂકી દીધા એટલે બીજા વીકે મારા પાસે આવીને કે મને કંઈ સેવા? મેં કીધું તમને આપી દીધી છે ને તમારે પીરેસ. તો કે મને તમે એક કામ કરો, એ લોકોને બધાને કહો કે એ લોકો પીરેસવા છે ત્યારે હું બધું મેનેજમેન્ટ કરી દઈશ આખું. મેં કહું તમે આવ્યા છો આજે, તમને ખબર હું હોય કેવી રીતે મેનેજમેન્ટ કરું? તો કે ના, મારો વિષય છે. અને કાં તો પછી મને પાવતી ઉપર બેહાડી દો. હું પાવતી ઉપર તો છે જ બધાય. તો કે ભાઈ મારે અહીં આવીને કરવાનું શું? આ મને આ રીતસર આ વાત કીધેલી મને કે મારે અહીં આવીને કરવાનું શું? તો પછી કશું હોય જ ના. તો હું કથા સાંભળવાની ખુરશે બેસે. તો કે મારો વિષય નથી. તો ભાઈ આ તો વહીવટ તો ભાઈ ઘેર ખુરશી રાખો એક, બીજું તો શું થાય? ઘેર ખુરશી ને ટેબલ એક રાખો ને ઘરવાળાને કહેવાનું કે ચાલ આ કર દે, આ કર દે, આ કર દે, બીજું શું થાય? આપણને આશ્ચર્ય લાગે, દાંત આવે. આપણે આ તો બની ગયેલી ઘટનાઓ છે, આ કોઈ જોકે નથી, બની ગયેલી ઘટના. પણ મારો કહેવાનો અર્થ કે જીવને કેટલો રાગ છે, જેમાં જેમાં નર્યું વજન છે, જેમાં ભજન ચૂકાય એવું છે, જેમાં વૃત્તિઓ રૂંધાય એવી છે, જેની અંદર ભગવાનના કેટલા ભક્તો અરે ઘર્ષણ થાય એવું છે, એ બધું સત્તાને લઈને તો છે. પણ સત્તાને જ ગૌણ કરી દઈએ કે મારે સત્તા જ ના જોઈએ. હળવો ફૂલ, ટાઈમે ડીશ, ટાઈમે ખુરશી, ટાઈમે પથારી અને લહેર પાણી ને લાકડા. અને સત્તાવાળાને તો છે ને ખાલી આમ બસ ખુરશે બે હોય એટલું જ આમ લહેર,
બાકી એને કાંઈ લેર હોય નહીં, લાકડા જ હોય, રોજ હડકતા જ હોય બિચારાને, પણ ગમે છે દરેકને, કારણ કે ત્યાં થોડી બધા સલામ ભરી દે, પછી લેર કરે સલામ ભરીને. અને આને શું હોય, ખાલી સલામ ભરાવવાની, પણ સલામ ભરાવીને એની લેર બધી નીકળી ગઈ હોય. કોઈ સત્તાવાળો સુખી થયો આજે, આજે પૂછો તો ખરા, એ તો સેવાભાવી જે હોય આવા, આજે દેશની અંદર જે સેવાથી કરતા હોય, પણ એને શાંતિ હોય, આખો દિવસ માથા દુઃખ, માથાનો દુખાવો સત્તાને લઈને જ છે ને. પણ ભગવાનને જેની પાસે કરાવવું હોય ભલે કરાવે, પણ આપણે ભગવાનના ભક્તોએ, મોક્ષુએ સત્તાથી ભગવાનને પ્રાર્થના કર્યા કરવી કે હે મહારાજ, ના દેવાય તો ના જ દેતા, કૃપા કરીને ના દેતા. કદાચ હોય અને પ્રભુ જો તમે ભજવામાં, તમને ભજવામાં એ આડું આવતું હોય તો એને પણ ખસાડી દેજો. અને જ્યારે આપણા હાથમાં કોઈ સત્તા હોય અને એને મુકાવી દેવામાં આવે, એ સત્તા તો એક શબ્દ છે, સત્તા નથી, શબ્દ તો છે સેવા. ખરેખર એ શું છે? સેવા. પણ જીવ પોતાની જન્મોજન્મની અહમ વૃત્તિથી એવું સમજી બેઠો છે કે આ તો મારી સત્તા છે. સત્તા, સત્સંગમાં સત્તા હોય જ નહીં, સત્સંગમાં સેવા જ હોય. ઊંચું પદ મળે, મધ્યમ પદ મળે, નીચું પદ મળે, બધી સેવા છે, સેવા છે. આપણે જ્યારે સત્સંગની સેવાને સત્તાના પરિણામમાં સમજી બેસીએ છીએ, ત્યારે પછી રાજાઓને ગરાસિયા જેવા મગજ થઈ જાય આપણા. ગરાસિયાઓને રાજાઓને કેવું હોય કે થોડુંક કંઈક આડું પડે ને થોડુંક કંઈક એનું ધાર્યું ના થાય તો આખું તમારું રાજ ઊંધું પાડી દે, એમ આપણે સત્સંગમાં આવ્યા હોઈએ. પરંતુ જો આપણને વિવેક બુદ્ધિ ન હોય, મુમુક્ષુતાની બુદ્ધિ ન હોય, તો ગરાસિયાન રાજાઓ જેવી બુદ્ધિ થઈ જાય. અને પછી સત્સંગમાં મેં કીધું ને એમ કે પછી એની અંદર પેલો આગળ જે કરતો હોય ને એના ફોલ્ટ કાઢે, કે પાછળ કોઈ કરવા આવ્યો હોય સેવા એનો ફોલ્ટ કાઢે, કે આમ છે, તેમ છે, ઓલું છે, ઓલું છે, ઓલું થાય ભાઈ, રસોડું છે. ક્યારેક આપણે કરતા હોય તોય બગડે, અને આજે કોઈ કરવા આવ્યો હોય તોય બગડે, ક્યારેક બગડે, ક્યારેક મીઠું વધારે પડી જાય, ક્યારેક ચોખા ન લાવવાનો એ ખોટા પણ આવી જાય, ક્યારેક દાળ ન બફાય એવી પણ આવી જાય. પણ કોઈ ટીકા નહીં, આખરે છે કોનું? મહારાજનું છે, મહારાજનું છે. જીવને અહમનું પોષણ કરવામાં એ પણ ખ્યાલ ના રહે કે હું કોનું બગાડું છું. રસોડાની અંદર હું આ રસોડું કહું છું એટલે કોઈ રસોડાવાળા ના સમજી બેહતા કે આ રસોડાનો કંઈ પ્રશ્ન છે કે હું સ્વામીએ રસોડું ઉતારી પાડ્યું છે. આ રસોડું એક એવું છે કે એની અંદર હું કહું ને તો કાંઈ બીજો પ્રોબ્લેમ નહીં, બીજે બધે પાછું ગોઠવાઈ જાય, ઓછા હોય સત્તાવાળા, રસોડામાં આખા ટોળા હોય એટલે વાંધો નહીં, ને વેચાતું આવે. આ રસોડાની અંદર માનો કે કઢી ખાટી થઈ અને ટીકા કરી, જેને સત્તા પરથી ઉઠાવી નાખવામાં આવ્યા છે, આવે સેવામાંથી, પણ આ તો અહીં સત્તા છે એટલે હું કહું છું, હવે ઉતારી દે, પછી એ કે કઢી ખાટી છે, કઢી ખાટી છે, કઢી ખાટી છે. 100-150 માણસને કીધું કઢી ખાટી, તમને ના લાગી? અમે બનાવતા ત્યારે સરસ હતી ને, આજે આ બગાડી છે ને. એ 100-150 માણસને કીધું, એ ખરેખર સારપ પોતાની વધારવા સારું કીધું, પણ ખરેખર છાપ કોની બગડી જાય છે? મહારાજની, મંદિરની, સંતોની, સેવા કરવાવાળા ભક્તોની. એક પોતાની છાપને બીજાના હૃદયમાં ઉપસાવવા માટે હજારોનો દિવ્ય ભાવ ધૂળમાં મેળવી દેવાનું કાર્ય જ્યારે જીવ સેવાને સત્તા સમજી બેસે છે ત્યારે થાય છે. હજારોનો ભાવ ધૂળમાં મેળવી દે, હજારોની મહેનત ધૂળમાં મેળવી દે, હાવ ધૂળમાં મેળવી દે, કોઈને કોઈ ફરિયાદ કરવાનું ના હોય, પણ એ 50-100 જણના કાનની અંદર, અને એમાં કોઈ નવો આવી ગયો હોય સત્સંગની અંદર, એને પણ હૃદયમાં કેવું થાય કે આવું છે, આવું છે, આવું છે. અને એના કારણે એ પણ સત્સંગમાંથી પાછો પડે. બધો જ દોષ કોને? બોલોને. જેની મંથરા વૃત્તિ છે ને એને બધો દોષ, જેની શકુની વૃત્તિ છે ને એને બધો દોષ જાય. પુરુષોત્તમ નારાયણ એને એવો દંડ દે કે ના પૂછો વાત. માટે મારે ને તમારે આ રોગમાંથી બચવાનું છે. આ તરંગમાં આ રોગ મુખ્ય હતો એટલે આ રોગ પર મેં જાજુ કીધું. આગળ હજુ આનાથી પણ વધારે ગમે એવી એક વાત છે. આની અંદર આપણને આ બધું નથી ગમે એવું એટલે મેં વજન આની પર વધારે આપી દીધું, કારણ કે હવે બાકીનું જે આવે છે ને એ આપણને નથી ગમે, એમ આપણે અહીંથી અટકી જઈએ એમ છે. આપણનું છેલ્લામાં છેલ્લું ગમે એવું આ છે. હવે આના પછી પણ અને સત્તાથી પણ ત્રણ સુખ અધિક છે.
સત્તા કોઈના હાથમાં ના હોય તો એ ત્રણ સુખ અધિક છે. એક માંસ આપણે છે કોઈ લેવા દેવા એના રે નથી, બીજું મદિરા દારૂ, અને ત્રીજું સ્ત્રીનું સુખ વ્યભિચારાદિ, એ કાંઈ આપણે હોય નહીં આ ત્રણનું. એમ મોટા મોટા પ્રવીણ રાજાઓ મેવા મીઠાઈ કરતાં ત્રણને અધિક ફળ કહે છે. આ રાજાઓની વાત આવે છે ને, એટલે રાજાઓને સત્તા કરતાં પણ આ ત્રણ વસ્તુ અધિક લાગે છે. રાજાઓનું પતન માંસાહાર મદિરા અને સ્ત્રી ત્રણમાં જ થાય. પહેલા દુશ્મન રાજાઓ એવું કરતા કે પોતાનો જે દુશ્મન રાજા હોય એને મારવો હોય તો એને પહેલાં અંદરથી ખોખરો કરી નાખે. એ ખોખરો કરવા માટેનો ઉપાય સ્ત્રી ને મદિરા. સ્ત્રી મોકલે, રૂપવંતી સ્ત્રીઓ મોકલે એના રાજ્યમાં, અને એની અંદર એને વિષયાસક્ત બનાવે, મદિરા પાન કરતો થાય, માંસાહાર કરતો થાય, ભ્રષ્ટ જીવન થાય. આદર્શ રાજા, આદર્શ એનું રાજાપનું હોય એને ભ્રષ્ટ કરી એટલો હલકો કરી નાખવામાં આવે, એટલે એને રાજ્ય તરફની કોઈ જવાબદારીનું ભાન ન રહે અને એના કારણે ખોખરો થઈ જાય. આજે ભારત દેશ એક પછી એક પગથિયા સર કરવા માંડ્યો છે. કારણ શું? એનો નેતા એવો છે, એટલે નથી મદિરામાં, નથી માંસમાં, નથી સ્ત્રીમાં, એટલે કામ કરી શકે છે. અને બીજા ગમે એવા હતા, બુદ્ધિવાળા હતા, તાકાતવાળા હતા, હારાય હશે, પણ બધું ના કરી શકે, કારણ કે ક્યાંક ને ક્યાંક લેવાઈ જાય. જ્યારે આને એકેયમાં લેવાવાનું નહીં, જ્યાં સુધી નહીં લેવાય ત્યાં સુધી કામ કરી શકશે. ગેરંટી તો ભગવાનની જ અપાય આ દુનિયામાં. પણ જ્યાં સુધી એ રાજા હોય, જે કોઈ સત્તાવાળો વ્યક્તિ હોય, એ જો ત્રણમાં ન લેવાય, મદિરા માંસ અને સ્ત્રી, તો એ કાર્ય સારામાં સારું કરી શકે. કારણ કે એમાં ભગવાનનો અંશ, ભગવાનનું દૈવત આવે, આવી રીતે રહેતો હોય ને એની અંદર. મહારાજ કહે છે ત્રણને અધિક ફળ કહે છે રાજાઓ. પ્રહલાદ, પ્રિયવ્રત અને ધ્રુવ જેવા રાજાઓ પૂર્વે થયા હતા, તેઓ સંપૂર્ણ ત્રિલોકીના રાજા હતા, અત્યારે તેમના જેવા કોઈ રાજા નથી. આ વર્તમાન શ્રીજી મહારાજ વખતની પરિસ્થિતિ છે. આ બધા રાજાઓ બહુ સારા હતા. તે પૂર્વના રાજાઓએ જે પાપરૂપ વર્તન ન કર્યું હોય તેવું પાપમય વર્તન અત્યારના રાજાઓ કરવા લાગ્યા છે. પૂર્વેના રાજાઓ આ બધા ભગત હતા. પ્રહલાદ, પ્રિયવ્રત આખું બધું છોડીને બધા જંગલમાં જતા રહ્યા. ધ્રુવ ભગવાન ભજ્યા. અને મહારાજ કે અત્યારના રાજાઓ બધા પાપી બધા જન્મ્યા છે. તે જગતમાં પાપાચારનું કારણ કોણ છે? કોઈ રાજાઓમાં કાંઈ દોષ નથી, પરંતુ તે રાજાઓ દોષનો તપાસ કરતા નથી, એટલો જ વાંક રાજાઓનો છે. રાજાઓમાં દોષ નથી મહારાજ કે, પણ એ રાજાઓ દોષનો તપાસ કરતા નથી કે આ દોષ આવ્યો કેવી રીતે, એનું મૂળ ગોતવું પડે. તે દેખાવમાં તો ઘણું ઉજળું હોવા છતાં સોમલ નામના ઝેરને કોઈ ખાતું નથી. સોમલ ખાર છે, દેખાવમાં ધોળો જ હોય, પણ એ ખવાય નહીં, ઝેર છે. સિંહ, સર્પ અને ચિત્તાનું માંસ ખાવા કોઈ ઈચ્છા કરતા નથી, કારણ કે તેમાં તત્કાળ જ મોતને દેખે છે. સિંહનું માંસ ખાવું છે એવો કોઈ સંકલ્પ કરે, મારીને ખાવો છે એમ, ચિત્તાને મારીને ખાવો, સર્પને મારીને ખાવો છે, મરી જાય મારવા જાય તો. તે સિવાયના બકરા ઇત્યાદિ પશુના માંસને રસાળ માને છે. બકરા ઈદ કરે છે ને, જે કે સિંહ ઈદ કરતા હોય તો એ ઉત્સવ પ્રવર્તા હોય. સિંહ ઈદ, ચિત્તા ઈદ કરવા જેવા છે એ ઉત્સવ, તો ખબર પડે. તે માંસ ખાવામાં પાપ રહ્યું છે, તેની કોઈ તપાસ કરતા નથી, એટલો દોષ રાજાનો છે. તે પાપમાં વધારે દોષ તો તેમનો છે કે જેઓ તેમાં રુચિ પેદા કરાવે છે. રાજાઓના પાછા ગુરુઓ હોય, એ અધર્મી હોય, એમને એમ હોય કે આપણું બંધ ના થવું જોઈએ, એટલે રાજાને ઊંધા રસ્તે ચડાવે. ચેલાઓ જો ઊંધા રસ્તે ચડે તો ગુરુને કંઈ મળે ને, એમાં રાજગુરુઓ બધા થયેલા હતા ને, રાજાઓને બધું આવું જ કરાવતા, એટલે રાજા ભેગું એમની પણ ભાખરી શેકાઈ જાય. જેટલા અસુર, રાક્ષસ અને દૈત્ય જીવ હતા તે પાપ કર્મ કરનારા હતા, અને આગળના સમયમાં તેઓ મનુષ્યને મારીને ખાઈ જતા. તેમણે પશુનું માંસ ખાતા કરીને મનુષ્યોને બચાવી લીધા. મહારાજ છે ને, માનકુવાના લોકોને, ઇતર લોકો જે આવ્યા છે એમાં ઘણા લોકો માંસમાં હોય, દારૂમાં હોય, સ્ત્રીમાં હોય, એને બહાર કાઢવા બધી વાતો કરે છે.
મહારાજ કે પહેલાં એવો સમય હતો કે અસુર રાક્ષસને દૈત્યો બધા પાપ કર્મવાળા હતા, મનુષ્યોને મારીને ખાઈ જતા હતા. પછી ઋષિ મુનિઓએ એવી રીત પ્રવર્તાઈ કે ભાઈ માંસ જ ખાવું છે ને તમારે, તો મનુષ્યોને ના ખાશો, મનુષ્યનું માંસ ખાવામાં બહુ પાપ છે, બકરાનું ખાવ, ત્યાં બધા બકરા પર ઉતરી પડે, બકરાનું ખાતા થઈ ગયા, મનુષ્યને છોડી દીધા. તેમણે પશુનું માંસ ખાતા કરીને મનુષ્યોને બચાવી લીધા. ઋષિ મુનિઓને કરવાનું આટલું જ હતું કે મનુષ્યોને બચાવતા. ધીરે ધીરે પાપ તજાવન તાનો, ઋષિયન કોય મત રહાનો. તે અસુરો પાસે પણ ધીરે ધીરે પાપ કર્મ છોડાવી દેવું એવું ઋષિઓનો મત હતો. કોઈ રોજની 20 બીડી પીતો હોય એટલે એને સંતો એવું કહે કે તમારે છે ને 10 બીડી પીવી, 15 બીડી પીવી. એનો અર્થ એવો નથી કે 15 બીડીનું એ પ્રતિપાદન કરે છે, પણ ધીરે ધીરે એને સંપૂર્ણ બીડીમાંથી છોડાવી દેવો, આવું સંતોનો અભિપ્રાય છે. એમ ઋષિ મુનિઓને એવું નહોતું કે આને ઢોરનું માંસ ખવડાવવું, ઋષિ મુનિઓને એમ હતું કે આને ધીરે ધીરે સુધારી દેવા. પણ પછીથી તે ઋષિઓના મતથી જેને લેશ માત્ર પણ ગમ ન હતી એવા લોકો ગુરુ થઈને ઉપદેશ કરવા લાગ્યા. હવે આ ઋષિઓના મતની ખબર નહોતી. ઋષિઓએ લખ્યું કે યાજ્ઞવલ્ક્ય કે સ્મૃતિ, તો કે ભાઈ ગામનો કૂકડો પાદરનો ખાવો ને ઘરનો ના ખાવ, ઘરનો ખાવો ને પાદરનો ના ખાવ, આ ખાવ ના ના ખાવ. હવે અંદર માંસ ખાવાની ત્યાં આગળ વાત તો થઈ, પરંતુ એના સંકોચને અર્થે હતી. યજ્ઞની અંદર યજ્ઞમાં માંસ ખાવું એ ક્યાંક તો કોક જગ્યાએ તો શાસ્ત્રમાં લખીને લોકો ત્યાંથી ગોતતા હશે ને, પરંતુ એ હિંસાના સંકોચ માટે ઋષિ મુનિઓએ લખ્યું. પણ પાછળ ગુરુઓ એવા થયા ને, થવા દો, કારણ કે આ તો લખેલું છે, શાસ્ત્રમાં લખ્યું છે એટલે થવા દો, શા માટે લખ્યું હતું એ ભૂલાઈ ગયું, ઉદ્દેશ ભૂલાઈ ગયો. તે શૈવ અને વૈષ્ણવ મત મૂળ રૂપમાં શુદ્ધ હતા, પણ પછીથી તેમને પરસ્પર શાપ થયા અને તેને પરિણામે તે બંને મતોમાં અશુદ્ધિ પેઠી. તે બે સિવાયના બીજા બધા મતો તો કલ્પિત છે, શૈવ એટલે શિવને માનવાવાળા, વૈષ્ણવ એટલે વિષ્ણુને માનવાવાળા, એ બે વૈદિક સંપ્રદાયો છે. પરંતુ ધીરે 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 એની અંદર બગાડ આવતો ગયો એમ મહારાજ કહે છે, જેનો ગંતા પાર આવતો નથી. પરિસ્થિતિને સમજ્યા વિના જો કોઈ અત્યારે સાચી વાત કહે તો તેને તરત જ માર ખાવો પડે એવું છે. મહારાજ કે અત્યારે આવું બધું છે, પણ હવે અત્યારે અમે વાત કરીએ તો માર ખાવો પડે, એટલે સીધે સીધું કહેવાય એવું નથી. આ મહારાજ જ્યારે આ બધી વાતો કરે છે ને એ સમયે, તો આપણે તો આ સંપ્રદાયમાં અત્યારે રહીએ છીએ એટલે આપણને ઘણી બધી બહારની બીજી વાતોની ખબર ન હોય, પણ શ્રીજી મહારાજ જ્યારે આ પૃથ્વી પર પ્રગટ થયા ને એ સમયે તો ઘોર કરી કાઢતો. જે આપણને અત્યારે જે સારું વાતાવરણ દેખાતું હશે સત્સંગમાં કે ઇતર જગ્યા હોય, એવો કોઈ વાતાવરણ જ આ પૃથ્વી પર નહોતું. એકલું પાપ ઠેક ગમે તે સંપ્રદાયમાં જ્યાં જાય ત્યાં સત્પુરુષો તો ગણ્યા ગાંઠ્યા મળતા એવું હતું. એટલે શ્રીજી મહારાજને અક્ષરધામમાંથી આ સમાજ લઈને આવવું પડ્યું. પહેલાં બ્રહ્મા થકી દેવતાને અસુરોની સૃષ્ટિ થઈ હતી, તેમાં દેવોને સ્વર્ગ આપ્યું, અસુરોને પાતાળ આપ્યું. તે પછી બ્રહ્મા દ્વારા ધર્મને અધર્મ બંને ઉપજ્યા, દેવોએ ધર્મ રાખ્યો, અસુરોએ અધર્મ રાખ્યો. બ્રહ્મામાં સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણ રહ્યા છે, તેથી તેને ત્રિગુણાત્મક કહેવાય છે. તેમાંથી ત્રણ પ્રકારની સૃષ્ટિ થઈ, સત્વગુણથી ધર્મને અપાર ઋષિઓ થયા, તે એક પ્રકારના શુદ્ધ સત્વમય થયા. રજોગુણથી કશ્યપાદિક દેવો થયા, જે બધા શુદ્ધ રજોમય હતા. આખી સૃષ્ટિની રચનાની વાત કરે થોડી થોડી. તમોગુણથી રુદ્ર આદિ થયા, તે 11 કરોડ કહેવાયા, તેમને શુદ્ધ તમોમય જાણવા. આ રીતે ત્રણ પ્રકારની સૃષ્ટિ થઈ. આ વાત તો મેં સૃષ્ટિના મધ્યભાગથી કહી, આથી આગળ અને પાછળનો તો કોઈ પાર જ નથી, આ તો મધ્યની જ વાત કરી છે. બાકી આગળ પાછળની કોઈ વાત, સત્વગુણમાંથી આ દેવતા અધિક થયા, રજોગુણમાંથી મનુષ્યો થયા, અને તમોગુણમાંથી આ નીચે જે બધા નિશાચરો સર્પો આદિ કે તમોગુણની પ્રજા છે, આ વાત તો મેં સૃષ્ટિના મધ્યભાગથી કહી. આથી આગળ અને પાછળનો તો કોઈ પાર જ નથી, કહેતા કહેતા પાર આવે તેમ નથી, તેથી દિશ માત્ર દેખાડવા આટલું કહ્યું છે. બ્રહ્માના જેવી બુદ્ધિ હોય તો પણ થોડું તો કહેવું જોઈએ, કયા વિના સ્પષ્ટ સમજાય નહીં. શાસ્ત્રે બતાવેલી દિશા જ સત્ય છે,
કલ્પિત ઉપજાવેલા ગ્રંથોનું કાંઈ ઠેકાનું નથી. ઋષિવરોએ જેને અધર્મ કયો હોય તેને કલ્પિત ગ્રંથમાં ધર્મ તરીકે ગણાવ્યો છે. બોલો, ઋષિ મુનિઓએ જેને અધર્મ કીધો, દારૂ પીવો અધર્મ છે, માંસ ખાવું અધર્મ છે, પરંતુ તમે જુઓ કે ઘણાય સંપ્રદાયોમાં દારૂ પીવો, દારૂ ના પીવો તો તમે એ સંપ્રદાયના આશ્રિત કહેવાવું જ નહીં. દારૂ તો પીવો જ પડે, માંસ ખાવું જ પડે, નહીં તો એ સંપ્રદાયના તમે ગણાવ જ નહીં. એ કલ્પિત ગ્રંથો છે બધા. ધર્મ તો અહિંસા પરમો ધર્મ, અહિંસા એ જ પરમ ધર્મ છે. હિંસાનું પ્રતિપાદન કરતો હોય એ ગ્રંથ કલ્પિત ગ્રંથ છે, દારૂનું પ્રતિપાદન કરતો હોય એ કલ્પિત ગ્રંથ છે, વ્યભિચારનું પ્રતિપાદન કરતો હોય એ કલ્પિત ગ્રંથ છે. એના રચેતાઓએ પોતાના સ્વાર્થને અર્થે એ ગ્રંથો રચી નાખ્યા. પાછળ હજારો ભોળા લોકો, હજારો એવા સારા માણસો હોય પણ એવું વિચારે કે અમારા ગ્રંથમાં આવું લખ્યું છે એટલે અમારે તો આ કરવું જ પડે, કરવું જ પડે, અને પછી એ રસ્તે ચાલતા હોય છે. તે કલ્પિત ગ્રંથમાં ધર્મ તરીકે ગણાવ્યો છે. મોટા મોટા ઋષિઓના નામ લઈને ઠેક ઠેકાણે ગ્રંથો કરી નાખ્યા. પાછા નામ કોના લખે? મોટા મોટા ઋષિઓના લખે. આજે કોઈ ગોપાળાન સ્વામી નામે ગ્રંથ લખી દે ઘરમાં બેઠા બેઠા, મુક્તા સજાગ એટલા માટે છે કે આપણે હજુ કાલ સવારની વાત, બધાય ગ્રંથો હજુ છે ને એવા ને એવા જ હજુ પટારામથી મૂળ પ્રતો એવી ને એવી મળે છે, એટલે બહુ સારું છે. નહીં તો 5000 ને 10000 વર્ષ સંપ્રદાયને થઈ ગયા હોય થઈ, અને 10000 વર્ષની અંદર 10000 શાસ્ત્રો લખાઈ જાય, 10000 શાસ્ત્ર લખાય, ક્યાં સમયે લખ્યું એનો ઉલ્લેખ કોઈક પાગલા સમયનો કરી દે, લખ્યું હોય 5000 વર્ષ પછી પણ એ લખે 5000 વર્ષ પહેલાંનો ઉલ્લેખ, તો પાછળ 5000 વર્ષ પછી વાંચવાવાળો તો એમ જ સમજવાનો છે કે આ ગ્રંથ તો ત્યારનો છે. અને એ ગ્રંથ વાંચતા વાંચતા એને કેટલું ઊંધું સમજાઈ જાય, કારણ કે મોટાના નામે જ ગ્રંથ ઊંધો થાય. મોટા પ્રમાણભૂત હોય ને એટલે મોટાના નામે ગયા હોય, પણ એમની વાતે પછી બાદ લઈને કરે, એમના નામે કરે. કીર્તનો ઘણા એવા હોય કે જે કીર્તન ગવાતા હોય, છેલ્લે આવતું હોય મોટા સંતોનું નામ, પણ એ સંતોએ કીર્તન બનાવેલું જ ના હોય, કોઈ પાછલા કવિએ બનાવેલું હોય પણ પાછળ નામ લખાઈ ગયું હોય નામાચરણમાં, તો એ કીર્તન પ્રસિદ્ધ થઈ ગયા હોય ને ગવાતા હોય સત્સંગની અંદર લાગટ, પણ તોય હોય નહીં, એવું પણ બને, એ બન્યું ના હોય એવું પણ બને. એટલે મોટાના નામે જે થાય એને હવ માનવા લાગે એવું થાય. તે અધર્મ તે મુખ્ય ગણાવી ઠેક ઠેકાને હોય તે દેખાય છે, અને કેટલાક શસ્ત્રાસ્ત્રોમાં પણ અધર્મ માર્ગ ચલાવી દીધો છે. જીવને ક્યારેય તેની પરીક્ષા કરતાં આવડતું નથી, એટલે તે શબ્દોને સાંભળીને બુદ્ધિમાં ભ્રાંતિ પેદા થાય છે. શબ્દોને સાંભળીને બુદ્ધિમાં શું થઈ જાય? ભ્રાંતિ પેદા થઈ જાય. એક જગ્યાએથી શિક્ષાપદ્રી ભાષ્ય બહાર પડ્યું, ભાષ્ય બહાર પડ્યું ને તે ભાષ્યની અંદર એવું લખાઈને આવ્યું, દાખલા તરીકે તમારે ભગવાનને બધું જે ધરાવો એ નિર્ગુણ ભાવને પામે, તો વાલા ભક્તો તમે સવારની અંદર ચા પણ ભગવાનને ધરાવીને પીવો તો એ નિર્ગુણ ભાવને પામી કહેવાય. એક્ઝામ્પલ તરીકે પ્રતિપાદન થઈ ગયું, ભગવાનને ધરાવીને ચા પીવો તો એ નિર્ગુણ ભાવવાળી થઈ ગઈ. ભગવાને વિચાર કરે કે વાહ, હવે આજથી જેને સંસ્કૃત નથી વાંચ્યું, જેને સંસ્કૃતનો ગ્રંથ શિક્ષાપદ્રી ભાષ્ય વાંચતા ન આવડતો હોય, એ તો એવું જ માને કે સતાનંદ સ્વામીએ લખ્યું છે. બોલો, 200 વર્ષ પહેલાં ચા પીવાની વાત લખી જ ભલા, કારણ કે એને તો ભાષ્ય વાંચ્યું છે, ભાષાંતર વાંચ્યું છે. મૂળ ગ્રંથમાં ને મૂળ શ્લોકમાં શું હતું શું ખબર?
શું હતું શું ખબર? એવું ઘણું બધું ગ્રંથોની અંદર પણ મહારાજ કે થઈ શકે છે. ઘણા કલ્પિત ગ્રંથો એવા એવા સ્વાર્થી લોકોએ લખ્યા. આ બધું આપણા મૂળ સત્સંગની અંદર બહુ ઓછું થવા જોગ છે, કારણ કે હજુ મહારાજના 200 વર્ષ, હજુ નંદ સંતો એના ગ્રંથો, હજુ પણ એવી પેઢીગત ગુરુ પરંપરાગત વાતો, આ બધું હજુ 5મી 6ઠી પેઢી હાલી રહી છે, એટલે બધા પ્રશ્નો ના થાય. પણ જ્યાં 1000 વર્ષો થઈ ગયા હોય ને, ત્યાં કેટલી જાતના ફેરફારો ક્યાં કેવી રીતે થઈ ગયા હોય. મહારાજે પોતે જ વચનાવૃતમાં કીધું કે ક્ષેપક શ્લોકો નાખ્યા હોય, પુરાણોમાં ક્ષેપક શ્લોક નાખ્યા હોય, રામાયણમાં ક્ષેપક શ્લોક નાખ્યા હોય, મહારાજે પોતે કીધું, એ નાખીને હિંસાનું પ્રતિપાદન કર્યું છે. એટલે એવું થયું હોય અને 1000 લાખો વર્ષ થઈ ગયા હોય, એટલે અંદર ઘણું સાચું હોય અને ઘણું ખોટું પણ મિક્સ થઈ જાય, આવું થાય. તે જેના જેને ત્રિકાળ જ્ઞાન હોય તેને યથાર્થ વસ્તુનું જ્ઞાન થાય, પરંતુ જ્યારે આખું જગત એક કોરે ચાલતું હોય ત્યારે એની સામે કોઈનું જોર ચાલતું. ત્રિકાળ જ્ઞાનીને બધી ખબર જ હોય કે આ ખોટું છે, પણ આવી એક બાજુ પર હાલે ને આખું જગત એક બાજુ પર હોય તો ત્રિકાળ જ્ઞાનીને આ બધા ક્યાંય ધરબી દે, એનાથી કહેવાય નહીં સાચું, સમજી રખાય કે આ બધું છે તો આમ, પણ આપણે આમ હાલવું પડે. તે જેના જીવમાં ધર્મ પ્રધાન હોય તેને ધર્મ ગમે, અને જેના જીવમાં અધર્મ પ્રધાન હોય તેને અધર્મ પ્રિય લાગે. અધર્મ જાજા લોકોને ગમે છે, ધર્મ કોઈકને જ ગમે છે. એકાદશીના દિવસે ફરાળ કરીને જમી શકાય એ વાત આવે એ કેટલાને ગમે? ફરાળ જમાય, તમારે ફરાળ જમવાનું, શીરો જમાય, ફરાળી બટાકાવાળા જમાય, રાજગરાની પૂરી જમાય, ચિપ્સ જમાય, ચટણી જમાય, ઢોકળા જમાય, હાંડવો જમાય. વાહ 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 વાહ, એકાદશી કરવી જ જોઈએ ને, હું કરો બાકી રાખવાની. પણ એકાદશીના દિવસે જે આટલું પણ ફ્રૂટ આદિક કે ફરાળ આદિક લે છે, મને છાતીમાં ભાલાની જેમ વાગે છે, માટે એકાદશી તો નકોરડી કરવી. સારું, આ ક્યાંથી આવ્યું? પેલું આગળ સરસ હતું, આગળ જે હતું એ બહુ સરસ હતું, આ ક્યાંથી આવ્યું? પાછું અંદર હોડી જેવું ક્યાંથી આવ્યું? ઓલી મખમલની પથારી હારી હતી 11 જાતના ફરાળ કરીને જમવાની, એમાં વળી આ ક્યાંથી ગરી ગયું વચ્ચે? હવે એકાદશી કરવાની બે રીત પ્રસ્થાપિત કરવામાં આવે, કે એક ભાલાની જેમ વાગે છે જો તમે ફરાળ કરો તો, અને એક સરસ મજાનું ફરાળ, બસ અનાજ ના જમશો, ફરાળ જમો. તો જાજા ભાગના ચિઠ્ઠી ફેરવવામાં આવે કે બેમાંથી કયો મત તમે પસંદ કરો છો, તો ફરાળ વાળો જ કરે બધા, ઉતરવાનું જ ગમે, કોઈને ચડવાનું ગમે એવું નથી. આ તો આપણા લોયાધામ પરિવારના ભક્તોને આટલો વરી પંપ વાગ્યા કરે તો ચડવાની ઈચ્છા થાય છે, નહીં તો બધે ઉતરવાની જ ઈચ્છા થાય. ઢીલું હોય ને તો બધાને ફાવે, ઢીલું ફાવે. તે અધર્મ જાજા લોકોને ગમે છે, ધર્મ કોઈકને જ ગમે છે. ના, ધર્મ તો ગમે આપણને, પણ આવી રીતનો એમ સાનુકૂળ રહે એવો ધર્મ. સાચા હીરા બધે ન હોય અને પથ્થર તો ઠેક ઠેકાણે પડ્યા હોય તે દેખાય છે. આ ભૂમિ ઉપર જે ચક્રવર્તી રાજાઓ થયા તેમણે પોતાની રુચિ પ્રમાણે બધા શાસ્ત્રોને ફેરવી નાખ્યા. આ શાસ્ત્રોને બદલાવ્યા કોણે? આ હિરણ્યકશિપુને હિરણ્યાક્ષ જેવા થયા ને એને આખા શાસ્ત્રોને જ બદલી નાખ્યા, અંદરની વાતોને જ ફેરવી નાખી અને પોતાની રુચિને જ તેમાં મુખ્ય ગણાવી દીધી. એની જે રુચિ હતી એ ધર્મ કરી નાખ્યો એ લોકોએ. તેઓ પોતાના હૃદયમાં જે યુગ પ્રવર્તતો હોય તે પ્રમાણે બહારના યુગને પણ ફેરવી દે. જો પોતાના હૃદયમાં સત્વગુણ પ્રવર્તેલો હોય તો શાસ્ત્રમાંય સત્વગુણ પ્રવર્તાવે, અને પોતાના હૃદયમાં જો રજોગુણ તમોગુણ હોય, અંદર કળિયુગ વર્તતો હોય તો શાસ્ત્રમાંય કળિયુગ નાખી દે. ચક્રવર્તી રાજાઓ આવું કરતા. જો કોઈ શક્તિશાળી રાજા થાય તો તે કાળને પણ ફેરવી નાખે, અથવા તો કોઈ ભગવાનનો અવતાર થાય તો તે ધર્મની અપાર વૃદ્ધિ કરી દે છે. બધા ઋષિમુનિઓને પણ અવતાર ધારણ કરાવીને તેમની પાસે ધર્મને પડાવે અને ધર્મને મુખ્ય કરે, તથા અધર્મથી ક્યારેય કોઈનું કલ્યાણ થયું નથી આવું યથાર્થ જ્ઞાન પ્રવર્તાવી કળિયુગમાં પણ સત્યુગની સ્થાપના કરે, અને પોતાને શરણે જે મુમુક્ષુ આવે તેનું કલ્યાણ કરે. કોઈ ધર્મવાળો મોટો રાજા હોય તો તે પોતાના દેશમાં ધર્મની પ્રવૃત્તિ કરાવે, અને કોઈ તેથી નાનો હોય તો તે એક ગામમાં ધર્મ પ્રવર્તાવે. ગીતા ફરજિયાત થઈ જાય, ગીતા ભારતમાં ફરજિયાત થઈ જાય તો એ સારું છે, પણ એવો બળિયો રાજા હોય તો પ્રવર્તાવે, તો પ્રવર્તાવે ને. ચાલો ભાઈ જગન્નાથની યાત્રા કરવી હોય તો બધાને આટલા આટલા એની અંદર આટલા આટલા ટકા એને ફ્રી મળશે,
20% એને સરકાર તરફથી મળશે. માનસરોવરની યાત્રા કરવી હોય તો 30% મળશે. રાજા બળીઓ હોય તો કરી શકે, પણ રાજા બળીઓ ના હોય તો ના કરી શકે. જેવો રાજા, કોઈ ધર્મવાળો મોટો રાજા હોય તો તે પોતાના દેશમાં ધર્મની પ્રવૃત્તિ કરાવે, અને કોઈ તેથી નાનો હોય તો તે એક ગામમાં ધર્મ પ્રવર્તાવે, તેથી નાનો હોય તો પોતાના ફળિયામાં ધર્મની પ્રવૃત્તિ કરાવે. કેટલો બળીઓ છે એની ઉપર આધાર. કોઈ પોતાના એક ઘરમાં ધર્મ પડાવે ને કોઈક તો પોતે એકલો જ ધર્મ પાડે, એમ જેવું પોતાનું સામર્થ્ય હોય એ પ્રમાણે ધર્મની પ્રવૃત્તિ કરે ને કરાવે છે. ધર્મ રાખવો એ ભારે દુર્લભ છે. જે મનુષ્ય ધર્મમાં ગાઢ પ્રેમ રાખીને તેને દ્રઢતાથી પાડે છે તો દુનિયામાં તેનો યશ યુગો સુધી વધતો રહે છે. અધર્મીને ક્યારેય યશ મળતો નથી. તેની ગેરહાજરીમાં બધા લોકો એની નિંદા કરતા હોય છે. અધર્મીની બધાય નિંદા કરે, એની ગેરહાજરી થાય ને એટલે કે જોયો હારો નકામો છે એમ કરીને એની બધાય નિંદા કરે. અને ધર્મી વ્યક્તિ હોય ને એની બધાય એમ કે ભાઈ ગમે એવું પણ છે બહુ ધર્મનિષ્ઠા છે, ભગત આપણે જે કહીએ પણ છે, સાધુ પાકા સાધુ છે એમ કે. અને અધર્મી હોય ને એને કદાચ બધા મોટે મોટે કે હા બાદશાહ બેંગન કેવું રીંગન કેવા બહુત અચ્છા કરે, પણ પાછળથી કે ઠીક છે હવે શું કરવું, આપણે રાજા છે એટલે કેવું પડે એમ થાય. તે અધર્મી હોય તો લોકો પીઠ પાછળ એનું અપમાન કરતા હોય છે, કારણ કે સૌને જીવમાં તો ધર્મ પ્રિય હોય છે, ગમતો હોય છે, અધર્મ અપ્રિય લાગતો હોય છે. માંસાહારી માણસ પણ મનુષ્યનું માંસ નથી ખાતો એટલો ધર્મ તો માંસાહારી પણ જાણે છે. માંસાહારીને આટલા ધર્મની ખબર છે મહારાજ કે ડરનો માર્યો વિચારીને માણસ પોતાના ઘરમાં વ્યભિચાર કરતો નથી એટલો તો એ ધર્મ રાખે છે એમ. કોઈ કોઈ ઠેકાણે માણસ અધર્મનો ડર તજી દે છે ત્યારે લોકો એને અત્યંત અધર્મી કહે છે. જ્યારે નાતીલાઓ પ્રસિદ્ધ અધર્મને જાણે છે ત્યારે અત્યંત અધર્મી માણસને પોતાની સાથે પંગતમાં બેસવા દેતા નથી. વિપ્ર અને વૈશ્ય બે વર્ણના લોકો કંઈક ધર્મને પાડે છે. વિપ્ર એટલે બ્રાહ્મણ અને વૈશ્ય એ બે કંઈક ધર્મને પાડે છે મહારાજ માનકુવાના હરિભક્તોને કહે છે. પણ ક્ષત્રિય અને શૂદ્ર એ બે વર્ણના લોકો તો હિંસા ચોરીને વ્યભિચાર જેવા પાપ કરે છે, એ સમયે બહુ પ્રવર્તાયેલું હતું એટલે. અને દારૂ તો પ્રસિદ્ધ રીતે દિલમાં કાંઈ જ શંકા કર્યા વિના પીવે છે, હાલે જ નહીં કે દારૂ પીધા વિના. તો છતાં લોભને વશ થઈને વિપ્રો તેને અધર્મ કહેતા નથી, બ્રાહ્મણો એને અધર્મ નથી કહેતા. રાજા રોજ ભાગવતની કથા વંચાવે, પુરાણી રોજ કથા વાંચે ને એક દી છોકરો આવી ગયો વાંચવા અને એમાં આવ્યું લેસ માત્ર પણ દારૂનું ટીપું જો જીભ ઉપર જાય તો એને નરકની અંદર જઈને ત્યાં આગળ ગરમ ગરમ શિશુ પાવામાં આવે છે ને એને આ નરકની અંદર જવાનું થાય છે, આવું શ્રીમદ ભાગવતની છોકરાએ કથા વાંચી. બાપા ગેરહાજર હતા. ઓલો રાજાએ છોકરાને નાખી દો જેલમાં, તારો બાપો તો 25 વખત ભાગવત મારી પાસે વાંચી ગયો, કોઈ દી આવ્યું જ નહીં ને, તારા ભાગવતમાં ક્યાંથી આવ્યું? ઓલો કે આવ્યું એટલે વાંચ્યું, નાખો કે આને. રાજા રોજ દારૂ પીતા પીતા જ સાંભળતો હતો ભાગવત. હવે એના બાપાને કહે, આને બાપા રજા પર હતા, છોકરાને મોકલ્યો આને કંઈ કામ હશે. છોકરાએ પહેલે જ દી આ પોથી ખોલીને આવ્યું, આ નાખી દો જેલમાં. બાપા કંઈ ઘેર કેમ નહીં આવ્યો? મુન્યો તપાસ કરી તે મુન્યો જેલમાં, ભાઈ શું છે તારા છોકરાએ આવું વાંચ્યું ને આવો તારો છોકરો કહે છે, આવું ભાગવતમાં આવે છે ક્યાંય? તો કે મહારાજા આવે તો છે, એટલે આવે છે તો અત્યાર સુધી મને કીધું નહીં, કીધું નહીં. એ તો એવું છે રાજાજી કે થોડોક દારૂ હોય તો નરકમાં જતા રહે, બોટલના બોટલ પીવો તો નહીં, થોડોક એક ટીપું હોય ને તો. પણ તમે તો ક્યાં, તમે તો આખા સમુદ્ર પી ગયા એટલે તમારે નથી જવાનું. ઓય એમ કોને ત્યારે, છોડો ભાઈ હાલો. એના બાપા છોકરાને કે ભાઈ આ તો રોજીરોટીનું કામ છે, અહીં બધું સમજવું પડે આવું. એટલે બ્રાહ્મણોએ બધાએ પછી પોતાના સ્વાર્થ માટે આ અધર્મ કરતા હતા એને પણ રોક્યા નહીં, તમે તમારે પીવો અમારું કામ કરો બસ. તે માણસમાં વધારે પડતો પ્રસિદ્ધ માણસમાં વધારે પડતો લોભ રસાસ્વાદ માન સ્નેહ અને કામ હોય તો પણ વિપ્રો તેને અધર્મ કહેતા નથી, કારણ કે જો કહે ને તો કાંઈ દાન દક્ષિણા જેવું મળે નહીં. મોટો માણસ હોય એમાં આ તો બધું પડ્યું જ હોય, એને બહુ કહેવાય નહીં, જે મળ્યું લઈને હાલતા બ્રાહ્મણો. ઉપર કયા તે પાંચમાં વધારે પડતો દોષ દેખીને તેના મહા અધર્મ રહ્યો છે એમ જાણીને
સંતોને અમે પાંચ દોષથી રહિત કર્યા છે, કારણ કે પાંચને છોડ્યા સિવાય તે જીતી શકાય તેમ નથી. મહારાજ કે અમારા સાધુઓ છે ને, એને અમે આ પાંચ દોષ, લોભ, રસાસ્વાદ, માન, સ્નેહ અને કામ, આનાથી દૂર કર્યા છે. આવું માન કૂવાના સામાન્ય જે માણસો આવ્યા છે એની પાસે મહારાજે આવી વાતો કરી છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્ર સાગરના પંચમપુરમાં શ્રી રે દારૂ માંસ અને વ્યભિચાર આદિ દોષોને છોડવા ઉપયોગી વાત કહી એ નામે 49મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજની